વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ રહી છે. બીકોમ અને આર્ટ્સના ફાઇનલ યરના એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ છે. પરીક્ષા કેન્દ્ર પર યુનિવર્સિટી દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ પ્રમાણે બેઠક વ્યવસ્થા સાથે પરીક્ષા લેવામાં આવી. વિદ્યાર્થીઓને ક્લાસમાં એન્ટ્રી આપતા પહેલા ફરજિયાત માસ્ક અને સેનિટાઇઝ કરીને મોકલવામાં આવ્યા હતા. કોલેજના ફાઇનલ યરના એટીકેટી ધરાવતા આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવી છે. કેપી કોમર્સ કોલેજમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જેમાં ક્લાસરૂમમાં દરેક બેન્ચ પર એક જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. ડોક્ટર મિતાલી બદામી, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ એક્ઝામે જણાવ્યું હતું કે ક્લાસમાં એન્ટ્રી આપતા પહેલા ક્લાસ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા, તેમજ ક્લાસમાંથી વિદ્યાર્થીઓ બહાર જાય એટલે ફરી એ જ પ્રક્રિયા કરવામાં આવી છે. કોરોના કાળને ધ્યાનમાં રાખીને કોવિડની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે પરીક્ષા લેવામાં આવી છે. હું ડોક્ટર માટીના નરોના, પ્રિન્સિપલ એસ સર કેપી કોલેજ ઓફ કોમર્સ. અમારા ત્યાં આજથી પરીક્ષા શરૂ થઈ છે. એટીકેટીની પરીક્ષા શરૂ થઈ છે, પહેલો તબક્કો જે છે. અને પરીક્ષા 3 તબક્કામાં લેવાય છે, સવારે, બપોરે અને સાંજે. અમે જે પરીક્ષા અહીંયા કન્ડક્ટ કરીએ છીએ તે કોવિડના ગાઈડલાઇન્સ પ્રમાણે જ, જે યુજીસી ગાઈડલાઇન્સ છે અને યુનિવર્સિટીની ગાઈડલાઇન જે આપવામાં આવી છે તે પ્રમાણે જ એને કન્ડક્ટ કરવામાં આવે છે. અને એમાં છોકરાઓ જ્યારે એન્ટર થાય છે કેમ્પસ, ત્યારે વોચમેન એ લોકોનો આઈ કાર્ડ જોઈને જ પછી એને પ્રવેશ આપવામાં આવે છે. અને અમારા ત્યાં વ્યવસ્થા પહેલેથી જ વર્ષોથી પાર્કિંગ ફોર ગર્લ્સ સેપરેટ અને પાર્કિંગ ફોર બોય સેપરેટ. એટલે પછી એ લોકો જ્યારે એન્ટ્રી કરે છે મેઇન બિલ્ડિંગમાં, ત્યારે આપણા ગનથી એનો ટેમ્પરેચર માપવામાં આવે છે. એના પછી એમને ફૂટ સેનિટાઇઝર્સ જે મૂકવામાં આવે છે એન્ટ્રન્સ પાસે, તે એ લોકોને સેનિટાઇઝ પોતાના હાથ કરવાના હોય છે. અને અમારા જે પ્યુન્સ ત્યાં ઊભા હોય છે તે એ લોકોની હોલ ટિકિટ પણ સેનિટાઇઝ કરે છે. પછી એ લોકો ક્લાસમાં જાય છે. ક્લાસમાં પણ તમે જોશો વ્યવસ્થા કોવિડ ગાઈડલાઇન્સ પ્રમાણે જ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગને ને ધ્યાનમાં રાખીને જ બેઠક વ્યવસ્થા કરી છે અને બધા જ માસ્ક પહેરીને જ પરીક્ષા આપે છે. અને તમે જોશો કે અમારી જે કોલેજ આટલી જૂની છે, ઇન્ડિપેન્ડન્સ પહેલાંની કોલેજ જે છે, આમાં સંખ્યા પણ મોટી છે પણ એટીકેટીમાં સંખ્યા ઓછી છે. પણ એ તદ ઉપરાંત અમે અમારા ક્લાસરૂમ એટલા મોટા છે, જૂના ક્લાસરૂમ, તેને બે ભાગમાં ડિવાઈડ કર્યા છે અને વચ્ચે એક આખો પડઢો નાખ્યો છે, જેથી એક બ્લોકમાં 20 કે 30 જ છોકરાઓ બેસી શકે છે. આજે આ બ્લોકમાં તો બહુ જ ઓછા હતા, 8 જ જણા હતા. તમે જોઈ શકો છો આજે એક જ બ્લોક હતો એટીકેટીની. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.